સ્ટુડન્ટ્સ કેમ છો? મજામાં. હવે આપણે આપણા સ્વાધ્યાયના સેશનને આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 8 દાખલા કમ્પ્લીટ કરેલા હતા, તો આજે આપણે સ્વાધ્યાયના 9મા દાખલા તરફ આગળ વધીએ. તો સ્વાધ્યાયનો 4.9મો દાખલો. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર આઈ થિંક રડા થઈ ગયો તો નવમો કે નહીં? ઓકે, સોરી, 9 દાખલા આપણે થઈ ગયેલા હતા, આપણે 10મા દાખલામાં પહોંચેલા છીએ. તો સ્વાધ્યાયનો 10મો દાખલો, કારણ કે સાયકલ સવાર વાળો દાખલો જે છે આપણે કમ્પ્લીટ કરેલો હતો, તો 10મા દાખલાથી શરૂઆત કરીએ. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે જે દરેક 500 મીટરના અંતર બાદ તેની ડાબી બાજુ 60ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ નીચેના સ્થાનાંતરના માનક સાથે ગણતરી કરો. પહેલા તો તમારે સમજવું પડશે કે શું છે. તો કે એક કાર ચાલક છે એ પોતે કાર લઈને આગળ જાય છે, 500 મીટર જેટલું ચાલે એટલે પોતાની ડાબી બાજુ વળે છે, પણ ડાબી બાજુ 90ના ખૂણે નહીં, કેટલાના ખૂણે વળે છે? 60ના ખૂણે વળે છે. હવે 60ના ખૂણે વળશે એટલે માની લો કે કાર ચાલક પહેલા આમ જાય, બરાબર, અહીંયાથી આ 90નો ખૂણો થાય, આ સીધે સીધું, આ ભાઈ પોતે 60ના ખૂણે વળી જશે. તો આ 60ના ખૂણે વળે ત્યાંથી એને જવાનું તો આમ આ 90નો ખૂણો ત્યાં નહીં પણ 60ના ખૂણે વળશે. તો પહેલા 500 મીટર જાય, પછી ફરીથી 500 મીટર જાય, ત્યાંથી ફરીથી 500 મીટર જાય, એને સીધું જવાનું હતું, આ 90નો ખૂણો વળશે ત્યાં, તો કે 60ના ખૂણે વળી જાય, ફરીથી એ 500 મીટરનું અંતર કાપશે. ઓકે, ફરીથી એને જવાનું હતું આમ આમ અને 60ના ખૂણે વળી જાય, ફરીથી 500 મીટરનું અંતર કાપે, જવાનું હતું આમ આ 90નો ખૂણો આ 60નો ખૂણો. તો અલ્ટિમેટલી તમે જોવા જશો ને તો આ જે છે આ ટાઈપની એક આકૃતિ બને, કારણ કે એ દર વખતે 60ના ખૂણા ઉપર વળે છે. તો 60 × 6 એટલે 360, જ્યારે છઠ્ઠી વખત ટર્ન લે, સપોઝ 1, 2, 3, 4, 5 અને 6, ત્યારે એ પોતાના મૂળ સ્થાને પાછો આવી જશે, બરાબર. તો આ જ આકૃતિને આપણે થોડી વ્યવસ્થિત રીતે રજૂ કરીએ. આ તો મેં તમને રફલી સમજાવેલું હતું, પણ આ જ આકૃતિને આપણે જો થોડી વ્યવસ્થિત રજૂ કરીએ તો આકૃતિ કંઈક આવી જાય. સપોઝ બરાબર આ આકૃતિ જે છે એ કંઈક આવી જશે. હવે અહીંયા પ્રત્યેક જગ્યાએ એને 60 ડિગ્રીનો વળાંક જે છે એ આમ લીધેલો હશે, બરાબર. તો દરેક વખતે એને 60 ડિગ્રી પોતાનાથી ડાબી બાજુ વળાંકો લીધેલા છે. સ્ટાર્ટ વિથ પોઈન્ટ એ, એ ટુ બી, સી, ડી, ઈ એન્ડ એફ, આ બધા અંતર કેટલા છે? 500 મીટર, 500 મીટર, 500 મીટર, 500 મીટર, 500 મીટર અને 500 મીટર, બરાબર. આ બધા અંતર જે છે એ કેવા થઈ જશે? 500 500 મીટર ના થઈ જશે. હવે તમને પ્રશ્ન એવો કરે છે કે ત્રીજો, છઠ્ઠો અને આઠમો વળાંક, ઓકે, તો એ માંથી સ્ટાર્ટ કરે, બી ઉપર પહેલો વળાંક, સી ઉપર બીજો વળાંક અને ડી ઉપર શું થશે? ત્રીજો વળાંક. એટલે ત્રીજા વળાંક વખતે આ ભાઈ પોતે ક્યાં પહોંચી ગયા હશે? ડી ઉપર. છઠ્ઠો વળાંક તો લખીએ આપણે, એ બિંદુથી
गतिनी शुरुआत करता, गतिनी शुरुआत करता त्रीजो वळाक होय, एटले ए थी बी, बी थी सी अने सी थी डी। तमने पछी कीधुं छे के छठ्ठो वळाक, छठ्ठो वळाक होय एटले त्रण चार आ पांच अने छ, तो ए बी सी डी ई एफ अने पाछो क्या आवशे ए। अने हजी कीधुं छे आठमो वळाक, बराबर आठमा वळाकमां ए बी सी डी ई एफ ए आ छठ्ठो, सात अने आठ, तो बी अने सी। ओके, तो હવે જે છે એ આપણે શું કરશું, તો અહીંયા લખીએ આપણે કે વળાંક એની પથ લંબાઈ અને એનું સ્થાનાંતર કેટલું થાય છે, એના માટે આપણે એક કોષ્ટક બનાવી। દાખલા તરીકે ત્રીજો છઠ્ઠો અને આઠ, બરાબર વળાંક નંબર 3 6 અને 8। હવે પથ લંબાઈ એટલે એને કોઈ પણ દિશામાં કાપેલું કુલ અંતર, ત્રીજા વળાંકમાં A થી D સુધી જાય છે 500 + 500 એટલે 1000 + 500 એટલે 1500, તો અહીંયા પથ લંબાઈ જે છે એ થઈ જશે 1500 મીટર। છઠ્ઠા વળાંકમાં A સુધી આવે છે, તો અહીંયા 1500 છે, તો 2000, 2500 અને 3000, તો અહીંયા થઈ જશે 3000 મીટર। ઓકે, અને આઠમા વળાંકમાં 3500 અને બીજા 500 એટલે કે 4000 મીટર। ઓકે, તો થર્ડ ટર્ન, સિક્સ્થ ટર્ન અને એઇથ ટર્ન, તો 10મા દાખલાની અંદર આપણે જો આન્સર વેરીફાઈ કરીએ 4.10 ની અંદર, તો કુલ પથ લંબાઈ જે છે એ ત્રીજા આંટામાં 1.5 કિલોમીટર આપેલી છે, એટલે કે 1500 એ આપણે બરાબર છે, બરાબર। ત્યાર પછી 3 કિલોમીટર એટલે કે 3000 મીટર એ પણ બરાબર છે, અને ત્યાર પછી આઠમાની અંદર 4 કિલોમીટર આપેલી છે એટલે એ પણ બરાબર છે। ઓકે, હવે વાત કરીએ સ્થાનાંતરની। ત્રીજામાં A થી D સુધી જાય છે, તો તમારે શું કરવું પડશે, A થી લઈ અને D સુધીનું સ્થાનાંતર શોધવું પડશે। ઓકે, હવે A થી B નું સ્થાનાંતર કેવી રીતે મળે, તો માની લ્યો કે આ એક સદિશ છે AB, ઓકે, અને બીજો એક સદિશ છે BC, તો આ બંનેનું પરિણામી સદિશ કોણ મળે, AC, તો આ બંનેનો પરિણામી સદિશ મળશે AC। આમ તો આ જ વસ્તુને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરીએ તો આ AB અને જે છે આ BC, આ બંનેનો પરિણામી સદિશ AC થાય, એટલે અહીંયા આપણે કેટલીક ગણતરી દર્શાવી। તો આકૃતિ પરથી, આકૃતિ પરથી સદિશ AB વત્તા સદિશ BC એના બરાબર સદિશ AC। હવે મારે જોઈએ છે મૂલ્ય, એટલે સદિશ AC નું મૂલ્ય એના બરાબર અંડર રૂટ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર વત્તા 2AB BC cos sin। તમે કહો સર આ શું થયું, બરાબર કોઈ પણ બે સદિશો નો પરિણામી સદિશ અને એનું મૂલ્ય જોતું હોય તો એનું સૂત્ર જે છે ને એ આવું છે કે સપોઝ સદિશ R એના બરાબર સદિશ A વત્તા B હોય, દાખલા તરીકે આ છે સદિશ A, બરાબર, અને માની લો કે આ છે સદિશ B, સદિશ A અને B વચ્ચે માની લો કે ખૂણો કેટલો છે થીટા, જો ખૂણો 90 હોય તો તમે ખાલી એટલું લખી શકો કે વર્ગમૂળમાં A સ્ક્વેર વત્તા B સ્ક્વેર, પણ ખૂણો 90 નો ન હોય તો તમારે આમ લખવું પડે કે R બરાબર વર્ગમૂળમાં A સ્ક્વેર વત્તા B સ્ક્વેર
વત્તા 2ab cos થીટા જો થીટા 90 નો હોય તો અહીંયા cos 90 મૂકો એટલે છેલ્લું પદ નીકળી ગયું તો આપણે જે લખીએ છીએ એ આવી ગયું કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પણ અત્યાર સુધી એવા જ કિસ્સા આવેલા હતા કે જેની અંદર a અને b બંને એકબીજાને લંબ હોય પણ ધારી લો કે a અને b વચ્ચે ખૂણો થીટાનો બનતો હોય if angle between a and b is theta જો a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો તમારો જે પરિણામી સદિશ છે એના માટેનું સૂત્ર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો આવશે પ્લસ 2ab cos થીટા એટલે અંડર રૂટ અહીંયા ab સ્ક્વેર વત્તા bc સ્ક્વેર તો આવશે એ બે વચ્ચેનો ખૂણો શું છે sin તો અહીંયા જે છે એ ભેગા ભેગું cos sin આવશે તો અહીંયા જે છે એ અંડર રૂટ આ થઈ જશે 500 નો સ્ક્વેર વત્તા 500 નો સ્ક્વેર વત્તા 2 ટાઈમ્સ 500 આ 500 અને cos sin એટલે 1/2 તો 1/2 અને 2 એ ઉડી ગયા 500 નો સ્ક્વેર વત્તા 500 નો સ્ક્વેર વત્તા 500 નો સ્ક્વેર એટલે કે 3 વખત 500 નો સ્ક્વેર 3 વખત 500 નો સ્ક્વેર તો સ્ક્વેર રૂટ કાઢીએ તો આપણને ખબર છે કે ભાઈ 500 ના સ્ક્વેર નો સ્ક્વેર રૂટ તો જે છે એ 575 થાય અને 3 નો વર્ગમૂળ થાય 1.73 તો 1.73 ગુણ્યા 500 આપણે કરશું તો આન્સર મળશે 866 આન્સર શું મળશે 866.02 એટલે ચાલશે 866 મીટર તો મને આ જે સદિશ મળે છે બરાબર આ સદિશ AC એની લંબાઈ મને કેટલી મળી ગઈ 866 હવે આ 866 જે છે બરાબર આ સદિશ અને તમારી પાસે છે આ સદિશ તો તમારે શું કરવું છે આ બંનેનો પરિણામી સદિશ તમારે શોધવો છે કારણ કે તમારે ક્યાં જવું છે D સુધી તો AC વત્તા જે છે તમારે શું લેવું પડશે CD ઓકે તો હવે અહીંયા આગળ આ થઈ જશે તમારું આમ બરાબર તો નક્કી એ કરવાનું રહેશે કે અહીંયા આગળ જે છે એ તમને મૂલ્ય કેટલું મળે તો હવે તમને એક બાબત આમાં વચ્ચે મળી ગઈ તમે જોશો ને તો કે છઠ્ઠો વળાંક છે બરાબર ત્યારે તો એ માંથી પાછા એ ઉપર આવો છો એટલે છઠ્ઠા વળાંક માટે તમને સ્થાનાંતર કેટલું મળી જશે 0 પછી આ પહેલો વળાંક બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો તો જ્યારે આઠમો વળાંક હશે ત્યારે તમે C સુધી જાવ છો તો C સુધીનું મૂલ્ય પણ તમને મળી ગયું 866 મીટર એટલે આપણે અહીંયા લખીએ 866 મીટર 866 મીટર પાછળ આપણે જોઈએ 0.2 આપેલું છે કે નથી આપેલું તો અહીંયા જે છે એ 866 મીટર જે છે એ તમને એમનમ આપેલું છે એની અંદર જે છે કોઈ તમને બીજો આપેલું નથી ઓકે હવે જે છે એ આપણે શું કરવાનું રહેશે કે હવે મારે આ AC બરાબર અને મારે CD આ AC અને CD જે છે એ આ બંનેનું મારે પરિણામ જે છે એ શોધવાનું રહેશે તો હવે આ બંનેનું જો પરિણામ આપણે શોધવા જઈએ તો કેટલું થાય તો હવે એના માટે મારે સદિશ AC વત્તા સદિશ જે છે એ CD લેવું પડશે તમારે પહેલા આટલું લખી લેજો કારણ કે મારે બોર્ડ ઘૂસવું પડશે આગળ ગણતરીની જગ્યા નથી